નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું જીઆર જનરલ રજિસ્ટરમાં એન્ટ્રી બાલવાટિકા સહિત દ દરેક એન્ટ્રી આપણે સમજાવીશું દરેક કોલમ સમજાવીશું અને આ વિડિયોની અંદર આપણે જીઆર વિશે સમજીએ સૌપ્રથમ પ્રથમ રજીસ્ટર નંબર જે આપણે નમૂનો અહીં બતાવી રહ્યા છે એમાં જીઆર નંબર પહેલા ખાનામાં લખવાનું થાય છે અહીં આપણે બારસો ચોત્રીસ બચા બતાવ્યો છે જ્યારથી શાળા શરૂ થઈ ત્યારથી આ જીઆર નંબર ચાલતા હોય છે સળંગ એ જ રીતે અહીં તમને બતાવ્યું છે એક વિદ્યાર્થી માટે આપણે ચારથી પાંચ લાઈન વાપરી શકીએ છે એમાં અટક પછી નામ પછી પિતાનું નામ અને માતાનું નામ તે પછી યુ આઈડી નંબર આપણે અહીંયા ખાસ નોંધી લઈશું જેથી કરીને ભવિષ્યમાં ગમે ત્યારે બાળકને જરૂર પડે તો આપણે યુઆઈડી તરત મળી શકે ત્યાર પછીનું જે ખાનું છે ત્રણ નંબરનું એમાં ધર્મ અને શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબનો ઉલ્લેખ કરવાનો થાય છે તો આપણે ઘણા અજજા અથવા અજા એવું લખતા હોય છે અનુસૂચિત જાતિ માટે પછી અનુસૂચિત જનજાતિ એની જગ્યાએ એસટી કે એસસી સ્પષ્ટ લખી દેવું જેથી કરીને ભવિષ્યમાં બાળકને ટ્રાન્સલેશન જ્યારે હાઈસ્કૂલમાં જાય ત્યારે થાય તો તકલીફ ન પડે હિન્દુ પટેલિયા હિન્દુ ભીલ જે કંઈ હોય લખવાનું ત્યાર પછી જન્મભૂમિ એની અંદર જે જન્મનું પ્રમાણપત્ર હોય છે એમાં વતનનું સરનામું હોય છે એ લખવાથી બાળક ક્યાંનું છે ખ્યાલ આવી જાય છે એટલે એ જન્મભૂમિ એની કહેવાય ત્યાર પછીની જે પાંચ નંબરનું ખાનું છે એમાં તારીખ અને એટલું ધ્યાન રાખવાનું આંકડાકીય માહિતી ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં એ રીતે તારીખ બાર પાંચ બે હજાર સત્તર અને નીચે શબ્દોમાં બારમી મે બે હજાર સત્તર એમાં આપણે લખેલું છે તો આ રીતે આ ખૂબ મહત્ત્વના પાંચ કોલમ છે એમાં આ પાંચ ખૂબ મહત્ત્વના કોલમ આપણે જોયા એમાં એક ક્રમાંક બીજું નામનું આખું છે એમાં આપણે જોયું અટક નામ અને પિતાનું નામ અને માતાનું પણ લખો અને યુઆઈડી ત્યાર પછી જાતિની આપણે વાત કરી ત્યાર પછી જન્મભૂમિની આપણે વાત કરી ત્યાર પછી આપણે જન્મ તારીખની વાત કરી એમાં સ્પષ્ટ આપણે ઉલ્લેખ બતાવ્યો હવે આપણે છઠ્ઠા નંબરનું કોલમ જોઈએ એથી આપણે જોઈએ છઠ્ઠા નંબરનું માં નવો વાલી સરટી નંબરના આધારે પૂર્વશાળા કઈ હતી ખાનું છે તો જ્યારે આપણે પહેલાં ધોરણમાં કે બાલવાટિકામાં લઈએ છીએ ત્યારે નવો વાલીસરટી નંબરના આધારે જે વાલીસરટીનો સળંગ નંબર ચાલતો હોય તે અન્ય કોઈ શાળામાંથી આવ્યું હોય તો જીઆર નંબર એ શાળાનું નામ પછી જીઆર નંબર પણ અહીં નોંધી દેવાનો ત્યાર પછી કઈ તારીખે એને પ્રવેશ આપ્યો સાત નંબરના ખાનામાં લખવાનું છે એમાં કોઈ વખત એ વિદ્યાર્થીને ઉપલી કચેરીની મંજૂરીથી પ્રવેશ આપ્યો હોય તો એની પણ ઉલ્લેખ કરવાનો છે ફી લીધી હોય કે માફ હોય જે તે શાળાને જે લાગુ પડતું હોય તે લખવાનું સરકારી શાળામાં માફી આવે છે ત્યાર પછી પ્રવેશ આપવામાં આવેલ ધોરણની અંદર જો બાલવાટિકામાં હોય તો આપણે અહીંયા બાલવાટિકામાં લખશું ધોરણ એકમાં હોય તો ધોરણ એકમાં ધોરણ પાંચમાં હોય તો ધોરણ પાંચમાં જે ધોરણ હોય તે અહીંયા લખવાનું હવે જે દસથી લઈને ચૌદ નંબરના કોલમ્સ છે જ્યારે બાળક શાળા છોડીને જાય છે ત્યારે એલસી કાઢીએ છીએ તે દિવસ આપણે લખવાના થાય છે એમાં પ્રગતિ સારો સારી ઠીક એ બધું પ્રગતિ અને વર્તણૂકમાં આપણે જે તે પ્રમાણે લખીએ છીએ શાળા છોડ્યાની તારીખ જો સત્ર પૂરું થાય ત્યારે જ્યારે રિઝલ્ટ આપ્યું હોય તે દિવસને આપણે આપીએ છીએ અને જો વચ્ચેથી સતત ગેરહાજરને કારણે નીકળી જાય તો તે તારીખ આપણે લખીએ છીએ અને શાળા છોડતી વખતે ધોરણ અને વર્ગ તેર નંબરનું ખાનું છે એમાં જે તે ધોરણ અને વર્ગ આપણે લખી દેવાનું ખાસ નોંધની અંદર જો સતત ગેરહાજરથી કમી હોય તો એ ત્યાર પછી આઠમા ધોરણ પછી જતા હોય નવમા માટે તો વધુ અભ્યાસ અર્થે એવું આપણે લખીએ છીએ અને ત્યાર પછી જો ઇંગ્લિશમાં હોય તો ગો ટુ એલ્સ વેરે એવું પણ લખવામાં આવતું હોય છે પણ અહીંયા આપણે પ્રાથમિક શાળા માટેનો સમયને રજિસ્ટરની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જે દસ અગિયાર બાર તેર અને ચૌદના કોલમ છે એના અંદર ચૌદ નંબરનું જે કોલમ છે એમાં આપણે આચાર્ય સહી કરીને તારીખ પણ મારી દેવાની જે તારીખે એલસી આપ્યું હોય તે થેન્ક યુ